विद्यार्थी मित्रों, आपणे धोरण 9 માં SS માં પહેલું ચેપ્ટર ભણીશું સૌપ્રથમ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. હવે પહેલી વસ્તુ તો તમે ધોરણ 7માં, ધોરણ 8માં દરેકમાં કંઈક ને કંઈક અંગ્રેજો વિશે બધું જ ભણીને આવેલા છો. આમ જોવા જઈએ તો તમે જે બધું અત્યાર સુધી ભણેલા છો એ વસ્તુને હવે તમારે થોડી વધારે ડિટેલમાં સમજવાની છે, બરાબર છે? તો ભારતમાં જે બ્રિટિશ સત્તાનો ઉદય થયો એની વાત કરો તો અંગ્રેજો ભારતની અંદર કઈ રીતે આવ્યા, કઈ રીતે એમણે વેપારની એની શરૂઆત કરી એ વસ્તુ આપણે સમજવાની છે. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય કઈ રીતે થયો, બરાબર છે? તો યાદ રાખો, જો વિશ્વની અંદર સૌથી ભવ્ય સંસ્કૃતિ હોય, કોઈ અજોડ સંસ્કૃતિ હોય તો એ ભારતની સંસ્કૃતિ છે. ભારતની જે સંસ્કૃતિ છે એવી સંસ્કૃતિ વિશ્વમાં કોઈ દેશોમાં જોવા મળતી નથી. સંસ્કૃતિની દ્રષ્ટિએ ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ છે. એવી જ રીતે વિશ્વના દેશો પહેલેથી જ ભારતને, આપણે બધા જાણીએ છીએ કે યુરોપના દેશોમાં ભારતના તેજાના, મરીમસાલા, મનમલ કાપડ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ આની ખૂબ જ માંગ રહેતી, અને ભારતનો જે યુરોપીય દેશો સાથેનો વેપાર છે એ જળમાર્ગે અને જમીન માર્ગે બંને રીતે હતો. એટલે જળમાર્ગ પણ હતો અને જમીન માર્ગ પણ હતો. અને બીજી વસ્તુ કે ભારતના જે તેજાના છે, મરીમસાલા છે, સુતરાઉ કાપડ છે, મનમલ કાપડ છે, આ બધું એવી વસ્તુઓ હતી જેમાંથી ભારતના વેપારીઓ ઝડપ નફો કમાતા ત્યાં વેચીને, અને ભારતના લોકો કમાતા એવું ન હતું. ત્યાં અહીંયાથી જે લોકો ત્યાં લઈ જતા બધું ને ત્યાં પણ એ લોકો વેચીને ખૂબ જ રૂપિયા કમાતા. અને બીજું, આ બધી એવી વસ્તુઓ હતી, મલમલ કાપડ, સુતરાઉ કાપડ, તેજાના, મરીમસાલા, આના વગર અંગ્રેજોને ચાલતું ન હતું. હવે આ વસ્તુઓ વગર ચાલતું ન હતું. હવે એવા સમયે શું બન્યું કે ભારત અને યુરોપીય દેશોનો જે વેપાર છે એ કોન્સ્ટેન્ટિનોપલના માર્ગે થતો હતો. કોન્સ્ટેન્ટિનોપલ તો ભારત અને યુરોપના દેશોનો જે વેપાર છે એ કોન્સ્ટેન્ટિનોપલના જગ્યાએથી થતો હતો, એ જમીન માર્ગે થતો હતો. હવે આ જે કોન્સ્ટેન્ટિનોપલ છે એ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું. હવે તુર્ક મુસ્લિમોએ જીતી લીધું, ઇસ્તંબુલ જેને કહેવાય, કોન્સ્ટેન્ટિનોપલ, ઇસ્તંબુલ, જે તુર્ક મુસ્લિમોએ 1453માં જીતી લીધું, અને પરિણામે ભારતનો યુરોપીય દેશો સાથેનો વેપાર બંધ થયો. બંધ થઈ ગયો એટલે ભારત અને યુરોપ વચ્ચે, હવે યુરોપના લોકોને ભારતના તેજાના, મરીમસાલા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મલમલ આ બધી વસ્તુઓ વગર ચાલતું ન હતું. હવે આવા સંજોગોમાં ભારતનો અને યુરોપનો વેપાર જે બંધ થયો, પરિણામે યુરોપના લોકોને એમ લાગ્યું કે હવે આપણે ભારત તરફનો કોઈ બીજો નવો રસ્તો શોધવો જોઈએ, અને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા માટે તે લોકોએ શરૂઆત કરી. તો પહેલો પ્રશ્ન વિદ્યાર્થીઓ અહીંયાથી એવો આવે છે કે યુરોપના લોકોને અથવા યુરોપના દેશોને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી? તો કે ભારત અને યુરોપનો વેપાર કોન્સ્ટેન્ટિનોપલના માર્ગે થતો હતો. આ કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું, ઇસ્તંબુલ જેને કહેવાય, એ જીતી લીધું. પરિણામે ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર બંધ થઈ ગયો. આ જમીન માર્ગ હતો એ જીતી લીધો એટલે બંધ થઈ ગયો. હવે યુરોપના લોકોને ભારતના તેજાના, મરીમસાલા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ વગર ચાલે તે મળતું નહીં, એટલા માટે તેમને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. અને પરિણામે ઈસવીસન 1453માં જ્યાં તુર્ક મુસ્લિમોએ જીતી લીધું, ને પછી યુરોપના અલગ અલગ સાહસી ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા માટે નીકળી પડ્યા. હવે આપણે એમાંથી કઈ કઈ વ્યક્તિઓ છે એમણે ભારત તરફનો જળમાર્ગની શોધ માટે પોતપોતાનો ફાળો આપ્યો છે એની વાત કરીએ તો સૌ પ્રથમ પોર્ટુગલના રાજા પ્રિન્સ હેન્રીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાના પ્રયાસો શરૂ કર્યા. પોર્ટુગલના રાજા પ્રિન્સ
હેનરી આ પ્રિન્સ હેનરી જે હતા રાજા એણે પ્રેરણા પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરો નવો જળમાર્ગ શોધવા માટે પ્રયત્ન આદરણ ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરો હું તમને એમ કહું કે ક્રિસ્ટોફર કોલંબસ છે ભારતનો નામનો ડાયસ છે કે અમેરિકો વિસ્પુચી છે આ બધા જ લોકોને વાસ્કો દ ગામા જેને સફળતા મળી આ બધા જ લોકોએ પોતપોતાનો પ્રયત્ન કર્યો પણ એમાં સફળતા વાસ્કો દ ગામાને મળી પણ આ વાસ્કો દ ગામા આવ્યો એની પહેલાં જે જે લોકોએ ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા માટેના પ્રયત્નો કર્યા તે દરેકની આપણે અહીંયા ચર્ચા આવશે તો સૌ પ્રથમ જેની વાત કરીએ તો ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યો જેમાં બાર્તોલોમ્યુ ડાયસ યાદ રાખજો આ નામ બાર્તોલોમ્યુ ડાયસ જ્યાં બાર્તોલોમ્યુ ડાયસ હતો એણે આપણે ભારત તરફના નવા જળમાર્ગ તરફ જઈ શકશું તમારી ચોપડીની અંદર તમે જોશો તો ત્રીજા પેજ ઉપર જે નીચે જો એ પોર્ટુગલ થી નીકળીને અહીંયા કેપ ઓફ ગુડો પહોંચેલો હવે અહીંયા જ્યારે આવ્યો ત્યારે એને લાગ્યું કે અહીંયાથી ભારત તરફનો નવો જળમાર્ગ ભણશે એટલા માટે એને કેપ ઓફ ગુડ હોપ એવી ભૂષિર એનું નામ આપ્યું હવે આનો અર્થ શું થાય કેપ ઓફ ગુડ હોપ એટલે સારી આશાની ભૂષિર કે ભાઈ અહીંયાથી આપણે ભારત પહોંચી શકીશું એમને લાગ્યું એટલે એને કે સારી આશાની ભૂષિર કેપ ઓફ ગુડ હોપ એવું નામ આપ્યું એટલે બાર્તોલોમ્યુ ડાયસ છે એ ત્યાંથી પછી પાછો ફરી ગયો ત્યારબાદ ક્રિસ્ટોફર કોલંબસ પહેલા કોણ આવ્યું ભારત તરફનો નવો જળમાર્ગ બાર્તોલોમ્યુ ડાયસ ત્યારબાદ ક્રિસ્ટોફર કોલંબસ હવે ક્રિસ્ટોફર કોલંબસ જે છે એને સ્પેનના રાજાની મંજૂરી મેળવી આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી અને એની જે યાત્રા છે ક્રિસ્ટોફર કોલંબસને સ્પેનના રાજાએ મદદ કરી આર્થિક મદદ કરી ભાઈ સાહેબ અને કીધું કે તું તમે જાઓ અને ભારત તરફનો નવો જળમાર્ગ શોધો તો એ સ્પેનના જે રાજા છે ક્રિસ્ટોફર કોલંબસ છે એ ક્યાં પહોંચ્યા તો એ વેસ્ટ ઇન્ડિઝના ટાપુ અત્યારે વેસ્ટ ઇન્ડિઝ આપણે જેને કહીએ છીએ વેસ્ટ ઇન્ડિઝના ટાપુ એ ક્યાં પહોંચ્યા અને એને એવું લાગ્યું કે એ ભારત પહોંચી ગયા છે પણ ખરેખર તો એ વેસ્ટ ઇન્ડિઝના ટાપુએ પહોંચી ગયા હતા બરાબર છે અને એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝના ટાપુએ એની યાત્રા અટકી મૃત્યુ સુધી એવું જ માનતો હતો કે ભારત પહોંચી ગયો છે જ્યારે મૃત્યુ પામ્યો ત્યાં સુધી ક્રિસ્ટોફર કોલંબસ એવું જ માનતો હતો કે ભારતનો નવો જળમાર્ગ શોધી શક્યો છે પરંતુ વાસ્તવિકતા શું હતી એ ક્યાં પહોંચી ગયો હતો વેસ્ટ ઇન્ડિઝના ટાપુ હવે ત્યારબાદ હવે આ જે પ્રદેશ છે જે વેસ્ટ ઇન્ડિઝના ટાપુ ક્રિસ્ટોફર કોલંબસે શોધ્યા હતા બરાબર હવે એ જે પ્રદેશ શોધ્યો હતો આ સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચી એ યાદ રાખજો આ વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ જે ક્રિસ્ટોફર કોલંબસે શોધ્યા હતા તેની જે સ્પષ્ટતા છે એ કોણે કરી હતી અમેરિકો વેસ્પુચીએ અને ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાય અને આજે એણે વેસ્ટ ઇન્ડિઝના ટાપુએ પહોંચી ગયો હતો અને ત્યારબાદ આ ખરેખર હતા વેસ્ટ ઇન્ડિઝના ટાપુ અને એ ખરેખર કોણ માનતો હતો ક્રિસ્ટોફર કોલંબસ એવું જ માનતો રહ્યો કે હું ભારત પહોંચી ગયો પરંતુ એ ભારત પહોંચ્યો હતો અને અમેરિકો વેસ્પુચી જે છે એણે એને નામ આપ્યું એટલા માટે તેને અમેરિકા તરીકે આજે ઓળખવામાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ ભારતના બ્રિટિશ સત્તાના ઉદયની શરૂઆત ક્યાંથી થઈ તો જો ભારત અને યુરોપનો વેપાર કયા માર્ગે થતો તો કોન્સ્ટેન્ટિનોપલના જમીન માર્ગે થતો હતો બરાબર છે યુરોપના લોકોને ભારતના સુતરાઉ કાપડ તેજાના મરીમસાલા મર્મર કાપડ રેશમી કાપડ વગર ચાલે તે મળતું નહીં હવે 1453 તુર્ક મુસ્લિમોએ આ જીતી કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું એટલે ભારત અને યુરોપનો વેપાર બંધ
હવે યુરોપના લોકોને ભારતની વસ્તુઓ વગર ચાલે તેમ નહોતું, કારણ કે એમાંથી એમને અઢળક કમાણી. આવા સંજોગોમાં તેમણે ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. હવે સૌપ્રથમ પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી જે છે એની મંજૂરી મેળવીને બાર્તોલોમ્યુ ડાયસ ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા નીકળી પડ્યો. તેણે રસ્તામાં ઘણા બધા તોફાનોનો પણ સામનો કર્યો હતો અને એક કેપ ઓફ ગુડ ઓફ પહોંચ્યો. અને એ જ્યારે કેપ ઓફ ગુડ ઓફ પહોંચ્યો એ ઘુસીર જે છે એને કેપ ઓફ ગુડ ઓફ એટલા માટે નામ આપ્યું કે સારી આશાની ઘુસીર એને લાગ્યું કે અહીંયાથી આપણે ભારત તરફ જઈ શકીશું એટલે એને સારી આશાની ઘુસીર એવું નામ આપ્યું. ત્યારબાદ ક્રિસ્ટોફર કોલંબસ છે સ્પેનના રાજાની આર્થિક મદદ મેળવીને બરાબર છે ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની કહ્યું ને વેસ્ટ રીતના ટાપુઓએ પહોંચી ગયું. એ મૃત્યુ સુધી એમ માનતો રહ્યો હતો એણે ભારતનો જળમાર્ગ શોધી કાઢ્યો છે, પરંતુ વાસ્તવિકતા જુદી હતી કે ક્યાં પહોંચી ગયો હતો વેસ્ટ રીતના ટાપુ. આ સંશોધન ત્યારબાદ કોણે કર્યું? અમેરિકો વેસ્ટ પૂછી એટલે એને અમેરિકા નામ આપવામાં આવ્યું. હવે આપણે આગળ વધીએ બરાબર છે. તો પોર્ટુગીઝ નાવિક ભારત આવવાના નવા જળમાર્ગની શોધ 1498 યાદ રાખો ભારત તરફનો નવો જળમાર્ગ કોણે શોધ્યો? વાસ્કો દ ગામાએ. કઈ સાલમાં? 1498માં એને ભારત તરફના નવા જળમાર્ગની શોધ કરી. ભારતીય ખલાસીઓએ એમાં એવું છે કે એ જ્યારે રસ્તામાં અડધે પહોંચ્યો હતો ત્યાં એને એક ભારતીય ખલાસી મળ્યો બરાબર છે, અને એ ખલાસીની મદદથી એ ખલાસીને છેક ભારત સુધી લઈ આવ્યો અને આ રીતે વાસ્કો દ ગામાને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવામાં સફળતા મળી અને તે ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. આજે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા 1498માં કાલિકટ બંદરે પહોંચ્યો અને ત્યાંના રાજા જામોરિન કોણ રાજા હતા? જામોરિન જે રાજા હતા ત્યાંના સામુદ્રિકે જામોરિને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. એટલે આ જામોરિને જે કાલિકટ બંદરે પહોંચ્યો અને ત્યાંના જે રાજા છે સામુદ્રિક રાજા સમુદ્રના રાજા માટે જામોરિન શબ્દ વપરાય ત્યાંના રાજા જામોરિને તેને ભારત તરફનો નવો જે ભારત આવ્યો તેને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી. આ રીતે ભારતમાં સૌપ્રથમ યુરોપીય પ્રજાનું વેપાર અર્થે આગમન થયું. આ ઘટના છે એ વિશ્વના ઇતિહાસમાં મહત્વની ગણાય છે, કારણ કે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. જે રસ્તો બંધ થયો હતો કોન્સ્ટેન્ટિનોપલનો બરાબર છે, તુર્ક મુસ્લિમોએ જીતી લીધો હતો, તે રસ્તો ત્યાંથી શરૂ થયો. તો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા 1498માં કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા જામોરિન છે એને વેપાર કરવાની પરવાનગી આપીને આમ યુરોપીય પ્રજાનું ભારતમાં આગમનની શરૂઆત થઈ. હવે આપણે આગળ વધીએ તો સમજો વિદ્યાર્થીઓ, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. હવે ભારતની અંદર કઈ કઈ યુરોપીય પ્રજાઓ આવી હતી એ બધાની એક પછી એક આપણે વાત આવશે, તો આપણે એ સમજીશું. હવે ભારતમાં કઈ કઈ યુરોપીય પ્રજાઓ આવી તો આપણે એ સમજીશું. ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન
યુરોપીય પ્રજાઓ તો યાદ રાખજો, પોર્ટુગીઝો, ફિરંગીઓ, વલંદાઓ, અંગ્રેજો, આવી ઘણી બધી પ્રજાઓ આવેલી હતી. એમાં મુખ્ય ચાર નો આપણે અભ્યાસ આવશે. તો સૌ પ્રથમ ભારતની અંદર વેપાર કરવા માટે કઈ યુરોપીય પ્રજા આવી? તો ભારતની અંદર સૌ પ્રથમ વેપાર કરવા માટે પોર્ટુગીઝ પ્રજા આવી. ભારત આવવાની નવા જન્મની શોધ એવા ભારતમાં વેપાર કરવા માટે સૌ પ્રથમ પોર્ટુગીઝ એટલે ફિરંગીઓ સૌ પ્રથમ આવીને 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝ હોય. હવે પોર્ટુગીઝોએ ભારતમાં વેપારની શરૂઆત કરીને વિધિન 100 વર્ષની અંદર એમણે ભારતમાં દીવ, દમણ, ગોવા, કોચીન, મલાકા, ગોવા, કોચીન અને મલાકા આ બધા મહત્વના જે આપણા દેશના બંદરો છે ત્યાં એમણે પોતાના વેપારી મથકો ઊભા કર્યા. આ બધા પોતાના નિયંત્રણમાં લાવી દીધા. નિયંત્રણ એટલે ત્યાં એમની જ સલ્તનત ચાલતી હતી. વિધિન 100 યર્સ એ લોકોએ પોતાના કબજામાં બધું કરી લીધું. પોર્ટુગીઝોએ વેપારમાં મળેલી સફળતા, હવે આ કેવું છે કે કોઈ એક વ્યક્તિ દુકાન કરે, એનો ધંધો સારો ચાલતો હોય, એને જેમ બીજાને એમ ધાલો આપણે જ્યાં બિઝનેસ કરી. તો આ એવું જ છે કે આ પોર્ટુગીઝોએ ભારતમાં ખૂબ જ કમાણી કરી, પુષ્કળ રૂપિયા કમાણી, મરી મસાલા, તેજાના બધી વસ્તુઓ વેચી વેચી. તો બીજી યુરોપીય પ્રજાને થયું કે આપણે પણ ભારતમાં વેપાર કરવા માટે જવું જોઈએ. અને પરિણામે ભારતની અંદર પોર્ટુગીઝોને વેપારમાં જે સફળતા મળી એના લીધે ભારતમાં એનાથી પ્રેરાય હોલેન્ડના ડચ વલંદાઓ, હોલેન્ડના ડચ પ્રજા જેને કહેવાય, અને ડેનમાર્કની ડેનિશ પ્રજા, હોલેન્ડના ડચ અને ડેનમાર્કની ડેનિશ આ પ્રજાઓ ભારતમાં વેપાર કરવા આવી. અને ભારતની અંદર ત્યારબાદ અંગ્રેજો ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં અંગ્રેજોએ ભારતની અંદર વેપાર કરવા માટે ઇંગ્લેન્ડે શેની સ્થાપના કરી? ઈસ્ટ ઇન્ડિયા કંપની. જે તમે ભણેલા છો પહેલા ને કઈ સાલમાં યાદ રાખજો, ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. બરાબર છે. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. ત્યારે ઇંગ્લેન્ડની રાણી કોણ હતી? એલિઝાબેથ. ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવા માટેની મંજૂરી આપી અને પૂર્વના દેશોમાં વેપાર કરવાનું સૂચન કર્યું. અને પરિણામ ભારતની અંદર આ અંગ્રેજો પણ ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણીએ જે મંજૂરી આપીને ત્યારબાદ વેપાર કરવા માટે આવ્યા. અને સૌ પ્રથમ 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સ ની આગેવાની હેઠળ સુરત આવ્યું. સૌ પ્રથમ વહાણ ઈસવીસન 1608માં ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ વહાણ કઈ સાલમાં આવ્યું? 1608માં. ઈસવીસન 1608ની અંદર ભારતમાં વેપાર કરવા માટે અંગ્રેજોનું પહેલું વહાણ જે છે તે ભારત આવી પહોંચ્યું. બરાબર છે. અને એનો કપ્તાન પણ વિલિયમ હોકિન્સ. અને આ આપણા પતનના આધાર ભૂલ્યા, અહીંયાથી પતનની શરૂઆત થઈ ભારતમાં. બરાબર. કે વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું પહેલું. પણ જે આ પોર્ટુગીઝો હતા એ લોકોનો વિરોધ કર્યો કે ના ભાઈ, ભારતમાં વેપાર એ લોકો કરી શકશે નહીં. અને પરિણામે એ લોકોને ત્યારે વેપાર કરવાની પરવાનગી મળી નહીં. બરાબર છે. પણ આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાની પરવાનગી મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોટી સ્થપાઈ. હવે યાદ રાખજો,
1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ જો ઈસ્ટ ઇંગ્લેન્ડ અંગ્રેજોએ શેની સ્થાપના કરી ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ સાલમાં 1600 ભારતમાં વેપાર કર્યો એમનું પ્રથમમાં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે મંજૂરી આપી 1608માં વિલિયમ ઓકિન્સના નેતૃત્વ હેઠળ સુરત પ્રથમ વાર તો પહોંચી ગયું પણ આજે પોર્ટુગીઝો હતા એને વિરોધ કર્યો કે આપણે ભારતમાં એ લોકો વેપાર કરી શકશે નહીં પરિણામે ભારતમાં વેપાર કરવાની એમને મંજૂરી ત્યારે ન મળી પણ ત્યારબાદ મુગલ બાદશાહ જહાંગીરે ભારતમાં વેપાર કરવાની એને પરવાનગી આપી અને અંગ્રેજોએ સુરત ખાતે 1613માં યાદ રાખવા 1608માં ન મળી મંજૂરી 5 વર્ષ પછી 1613માં મુગલ બાદશાહ જહાંગીરે ભારતમાં વેપાર કરવાની મંજૂરી આપીને સૌ પ્રથમ અંગ્રેજોએ સુરતમાં પોતાની વેપારી કોઠી સ્થાપી વેપારી મથક ઊભું કર્યું એટલે ભારતમાં અંગ્રેજોએ પોતાનું પહેલું વેપારી મથક જે છે એ કઈ જગ્યાએ સુરતમાં સ્થાપ્યું શરૂઆતના વર્ષોમાં તે લોકોએ ભારતની અંદર તો સુરત ભરૂચ શરૂઆતના વર્ષોમાં અંગ્રેજોએ ભારતની અંદર સુરત ભરૂચ અમદાવાદ સુરત ભરૂચ અને અમદાવાદથી વેપારી મથકો સ્થાપ્યા પરંતુ આ પ્રદેશોની અંદર આ ઉત્તર ભારત તો અહીંયા મરાઠી રાજાઓનું પ્રભુત્વ વધતું ગયું અને અંગ્રેજો જોઈને મરાઠી રાજાઓની ખૂબ જ ભીત લાગતી હતી અને પરિણામે બરાબર છે મરાઠી રાજાઓનું જે પ્રભુત્વ વધી ગયું હતું એના લીધે થઈને એ લોકોએ જોખમ દેખ્યું અને પરિણામે તેમણે દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા જ્યાં તેમણે મછલીપટ્ટમ આંધ્રપ્રદેશ મછલીપટ્ટમ આંધ્રપ્રદેશમાં આવેલું છે સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ સેન્ટ જ્યોર્જ અને ફોર્ટ વિલિયમ આ સ્થળોએ એ લોકોએ ભારતમાં વેપારી મથકો ઊભા કર્યા એટલે તમે સમજો કે અંગ્રેજો પરિવાર આખો અંગ્રેજોનો ઇતિહાસ આપણે સમજીએ તો મેં તમને શું સમજાવ્યું 1600માં શ્રીની સ્થાપના થઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવા અંગ્રેજોએ શેની સ્થાપના કરી ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ સાલમાં 1600માં ઇંગ્લેન્ડની રાણી કોણ હતી એલિઝાબેથ ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ ભારતમાં વેપાર કરવા માટે એલિઝાબેથે વેપાર કરવાની પરવાનગી આપી ભાઈ તમે પૂર્વના દેશોમાં વેપાર કરો અને 1608માં ભારતમાં તેમનું પ્રથમ મહા કઈ જગ્યાએ પહોંચ્યું સુરત પરંતુ જે પોર્ટુગીઝો હતા એમણે વિરોધ કર્યો કે ના બેનને ભારત તરફનો વેપાર કરવાની પરવાનગી મળવી જોઈએ નહીં પરિણામે એમને ત્યારે પરવાનગી ન મળી પરંતુ 1613માં મુગલ બાદશાહ જહાંગીરના નેતૃત્વ હેઠળ અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી મળીને તે લોકોએ ભારતમાં સુરતમાં પોતાની પ્રથમ વેપારી મથક સ્થાપી ત્યારબાદ તેમણે ભરૂચ અમદાવાદ જેવા શહેરોમાં પોતાની વેપારી મથકો ઊભા કર્યા પરંતુ આજે આ બધા રાજ્યોની અંદર મરાઠી રાજાઓનું પ્રભુત્વ વધતું ગયું અને મરાઠી રાજાઓથી અંગ્રેજોને ખૂબ ડર લાગતો હતો પરિણામે તે લોકો દક્ષિણ અને પૂર્વ દિશામાં ખસતા ગયા તેમણે મછલીપટ્ટમ સેન્ટ જ્યોર્જ અને ફોર્ટ વિલિયમ ખાતે પોતાના વેપારી મથકો ઊભા કર્યા એટલે આ રીતે ભારતની અંદર આ બધી વિદેશી પ્રજાઓ છે એનું વેપાર માટે આગમન થયું અને ત્યારબાદ હવે જે આપણે આવશે 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ સ્થાનમાં સ્થપાણી 1668માં આગમન થયું જેને સમય જતાં માહે કરાય
अक्कल, पौंडीचेरी, चंद्रनगर, मछलीपट्टनम वगैरह प्रदेशों में व्यापारी मथकों की स्थापना करी। 11मी सदी में अंग्रेजों ने फ्रेंचो विश्वभर में पोतानी सत्ता स्थापना ने संस्थानों मेळववा सक्रिय बन्या। जो याद रखो विद्यार्थियों, आज 18मी सदी है, एमां बे प्रजा एक फ्रेंच अने बीजा अंग्रेज आखा विश्वनी अंदर पोतानो प्रभाव बनावा अने व्यापार करवा माटे दरेक जग्याए लोको फैलाता गया अने पोतानो व्यापार वधारता गया। बराबर छे। हवे भारत में 1746 थी 1763 दरमियान आ बन्ने ब्रिटिश ईस्ट इंडिया कंपनी, बे ईस्ट इंडिया कंपनी, एक अंग्रेजोनी અને બીજી કોની હતી, ફ્રેન્ચની, એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ બંનેનો પ્રભાવ છે ભારતની અંદર ખૂબ જ વધી ગયો અને વચ્ચે સત્તા સ્થાપક ત્રણ કર્ણાટક વિગ્રહો થયો। આ બંને વચ્ચે બંનેનું પ્રભુત્વ હતું, ફ્રેન્ચો અને અંગ્રેજો, તો બંને વચ્ચે ભારતની અંદર વિગ્રહો થયો કે કેટના ભાઈ અમે પાવર પૂછીએ પહેલાં કે ના, અને બંને વચ્ચે વિગ્રહો થયા, કર્ણાટકમાં ત્રણ વિગ્રહો થયો જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો। કોની વચ્ચે લડાઈ થઈ? એક અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બીજી ફ્રેન્ચ, આ બંને વચ્ચે લડાઈ, બંને વચ્ચે પ્રભુત્વ બનાવો કે ના ભાઈ ભારતમાં અમારું વર્ચસ્વ હોવું જોઈએ, પણ એમાં કોનો પરાજય થયો? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો અને આ રીતે ભારતમાં સર્વોપરી કોણ બન્યું? અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ભારતના સૌથી આગળ નીકળી અને એ રીતે એણે ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો। આમ સત્તા સંઘર્ષને અંતે હવે ફિરંગીઓ જે હતા, પહેલાં આગળ આપણે એમની પાસે દીવ દમણ અને ગોવા જઈએ, ફિરંગીઓ પાસે માત્ર દીવ દમણ ગોવા અને ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માયે, કરાઈકલ, પોંડિચેરી જેવા, જ્યારે ડચ પ્રજા કાયમના માટે વિદાય પામી, એટલે ડચ પ્રજા અહીંયાથી કાયમ માટે ચાલી ગઈ। આ રીતે ભારતની અંદર આ બ્રિટિશ સત્તાનો શરૂઆત થઈ। હવે આપણે આવતા લેક્ચરમાં પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, એ યુદ્ધ વિશે ભણીશું અને વિદ્યાર્થીઓ આપણે આ જેટલું આજે ભણીએ છીએ એની તમારે એક નોટ્સ બનાવવાની છે અને એની અંદર તમારે બધા જ આજે સાર છે કે ભાઈ 100 પ્રથમ કઈ સાલ આવી? 1453। 1453ની અંદર ભારતમાં શેનું પતન થયું? કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું, ભારત અને યુરોપનો વેપાર બંધ થયો। ત્યારબાદ ભારતમાં નવો જળમાર્ગ શોધવા માટે બધા નાવિકો નીકળ્યા, એમાં 100 પ્રથમ બાર્થોલોમ્યુ ડાયસ, ત્યારબાદ ક્રિસ્ટોફર કોલંબસ, ત્યારબાદ વાસ્કો દ ગામા, જેને સફળતા મળી 1498માં ભારતનો નવો જળમાર્ગ શોધ્યો। 100 પ્રથમ ભારતની અંદર પોર્ટુગીઝો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા પછી એટલે ફિરંગીઓ આવ્યા, ત્યારબાદ ડચ પ્રજા આવી, ત્યારબાદ અંગ્રેજો આવ્યા, પછી ફ્રેન્ચો આવ્યા, બરાબર છે, અને પોતાના અલગ અલગ જગ્યાએ વેપારી મથકો સ્થાપ્યા। એમાં બે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એક અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી અને બીજી હતી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ બંને વચ્ચે કર્ણાટક વિગ્રહ થયા, સંઘર્ષ થયો અને એમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો અને ભારતની અંદર અંગ્રેજો માટે સત્તા સ્થાપવાનો માર્ગ મોકળો થયો અને આ રીતે અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા અને ડચ પ્રજાએ કાયમ માટે ભારતમાંથી વિદાય લીધી, જ્યારે દીવ દમણ અને ગોવા પૂરતું પોર્ટુગીઝોનું વર્ચસ્વ રહ્યું, બરાબર છે। આગળ આપણે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ છે એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું। થેન્ક યુ।